नमस्कार मित्रों, आज रोज मारा परम मित्र मुकेश भाई भारत पधार्या छे अने आपणो सांस्कृतिक जे वारसो छे एने अत्यारे जाळवी रह्या छे। सरस मजाना प्रोग्रामो करे छे अने लखे पण छे, बहु सारू सारू आपणा जे लोकगीतो छे, भजन छे, दुआ छे, करुण प्रसंगोना जे गीतो छे एना माटे लखायेला दरेक वस्तु माटे મોર શબ્દ ને આપણે મોરલા ને ક્યાંક સાંકળેલો છે, અને આપણું પાછું રાષ્ટ્રીય પક્ષી છે, અને એ બધામાં તો મોર છે જ, પણ મુકેશભાઈએ જે કલ્પના કરી છે અદભુત છે। કારણ કે હોળી ગીત સાથે એને મોર ને સાંકળ્યો છે, અને મોર નું ગીત, મોર ને વિશેની જે કલ્પના રજૂ કરી છે એ આજે આપણને સંભળાવવાના છે, ત્યારે આપણે એનો આનંદ લેવાના છીએ। તો લોકવાણીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની કચ્છ કાઠિયાવાડની પરંપરામાં જે આપણે લોકશૈલી છે, લોકગીતની દેશી ભજનો, દેશી રાહડા, દેશી આલેડા, આ બધામાં મોર છે આપણે। પણ આજે એક કલ્પના એવી કરી છે કે ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્વાપર યુગમાં જે વૃંદાવનમાં ગોપીઓ સંગે હોળી લીલા, જે રંગલીલા કહેવાય છે, કેસુડના રંગે રીમો, આવી લીલાને આપણે ભગવાન કૃષ્ણની નજીક, બહુ મોર છે એટલે એવા મોરે એક ફાગણ મહિનામાં નદીને કાંઠે કળા પૂરી છે, પડખે ઢેલ આવે છે, ઢેલ પ્રશ્ન પૂછે છે મોરલાને કે આપણી રજ તો આહાડ મહિનામાં હોય પણ કેવી કરતો સોળકળાની કળા ખેલવી અને ઢેલને બોલાવે આકર્ષે છે, આ સમય એમનો છે। પણ આજે પ્રકૃતિ કેવી છે, ફાગણ મહિનામાં કળા પૂરી છે અને ઢેલ પૂછે અત્યારે કળા પૂરવાનું કારણ શું, તો મોરલો કે છે બેટાને કળા પૂરવાનું કારણ બીજું કઈ નહીં પણ મારો કૃષ્ણ પરમાત્મા, જેને મારું મુકુટમાં મોરપીત ધારણ કર્યું છે, એ મને યાદ આવ્યો છે। ભગવાન કૃષ્ણ જે રંગે હોળી રમો છે ગોપીઓ સંગે, એ લીલાની વાત કરી છે અહીંયા, આજ મારે હોળી રમવું છે એવી આ ચાર કડીનું આ લોકગીત એક આજે હું સૌ પ્રથમ વખત અમારા સુનિલભાઈ ગોસ્વામીના યુટ્યુબ ચેનલ દ્વારા આજે રજૂ કરું છું। સરાયન બોલે છે ઓફિસ
કરી છે, આજ મને આવડો છે. ત્યારે ડેટ પ્રશ્ન કરે છે, આ તો ભગવાન કૃષ્ણની માનવ લીલાની વાત. આપણે તો પક્ષીઓ છે, પાછા વિયોગી છે, સંયોગી નથી. આમાં ભલે આપણે વિયોગી છે પણ આ વસંત ના વાયરા ની અસર મને થઈ છે. આ વસંત નો રાજા છે, આ સમય ની અસર છે, એટલે મને આ ઈચ્છા થઈ. પાણી લાલ છે, બનાવવું ક્યાં પડે એમ છે, છાટવા પૂરતી વાત છે. એટલે એક કડી ગીર ની પ્રકૃતિ ની આજ મને રાધા સ્વરૂપ લાગ્યું છો, ચંદ્ર જેવી લાગશો, અને હું
માતાજી, આપણા રાષ્ટ્રપક્ષને આપણે યાદ કર્યું. જય માતાજી.